गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने पहला चेप्टरना केटलाक टॉपिक छे ए पूरा कर्या छे अने आलेख अने आलेख साथे संकळायेला केटलाक मुद्दाओ छे ए बाकी छे। पण आपणे ए अत्यारे करवाने बदले चौथुं चेप्टर छे ए पहेला शुरू करीए छीए, कारण के हवे पछीनी एकम कसोटीनी दृष्टिए ए चौथुं चेप्टर छे ए अगत्यनुं छे। એટલે પહેલાં આપણે ચોથું ચેપ્ટર છે એ પૂરું કરીશું। તો આજે આપણે અર્થશાસ્ત્રની અંદર ખૂબ મહત્ત્વનું એવું જે ટોપિક અથવા તો ચેપ્ટર છે પુરવઠો, એને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ। આપણે માંગનું ચેપ્ટર જ્યારે શરૂ કરેલું ત્યારે જ મેં તમને કહેલું કે માંગ અને પુરવઠો એ બે કન્સેપ્ટ જો તમને બરાબર સમજાઈ જાય તો અડધા અર્થશાસ્ત્રી તમે આપોઆપ બની જાઓ છો। એટલે માંગની જેમ જ પુરવઠો એ પણ એક અગત્યનો ટોપિક છે। આપણે માંગની અંદર જોઈ ગયા કે માંગ છે એ ગ્રાહકની સાથે સંકળાયેલો ખ્યાલ છે, જ્યારે પુરવઠો છે એ વેપારી કે ઉત્પાદકોની સાથે સંકળાયેલો ખ્યાલ છે। તો આજે આપણે પુરવઠાને સમજવાનો પ્રયત્ન છે એ કરીશું। પુરવઠાને સમજીએ એ પહેલાં આપણે ત્રણ શબ્દો છે એ એક સાથે સમજશું, ઉત્પાદન, જથ્થો અને પુરવઠો। એ ત્રણેય વચ્ચે સૂક્ષ્મ ભેદ રહેલો છે। ઘણી વખત કેટલાક લોકો એ શબ્દોને એક સમજવાની ભૂલ કરતા હોય છે, પણ સૂક્ષ્મ ભેદ છે એની અંદર રહેલો છે। એટલે આપણે પહેલાં એ ત્રણ શબ્દોને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ। સૌથી પહેલો શબ્દ છે ઉત્પાદન। આમ તો ઉત્પાદનનો કન્સેપ્ટ છે એ આપણે બીજા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ, એટલે તમને આવડે છે। હું અહીંયા વ્યાખ્યા બોલીશ એ પહેલાં તમે તમારા ઘરે એ વ્યાખ્યા છે એ બોલી શકો એમ છો। અને વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ ભણી ગયા છીએ એ નવું ભણીએ એટલે ભૂલી જવાનું નથી, એને પહેલાં જે ભણી ગયા છે એને પણ આપણે યાદ રાખવાનું છે। એટલે આપણે ઉત્પાદનની વ્યાખ્યા છે અહીંયા સમજીએ। ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત એકમોના સમૂહને ઉત્પાદન કહે છે। એટલે ઉત્પાદક છે એ વર્ષ દરમિયાન જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે, એટલે કે જે વસ્તુઓ છે એ ઉત્પન્ન કરે છે, એ વસ્તુઓનો જે સમૂહ છે, એકમોનો જે સમૂહ છે, એને આપણે ઉત્પાદન તરીકે ઓળખાવી શકીએ। એટલે માની લો કે કોઈ એક મોટરનું ઉત્પાદન કરતી કંપની છે, એ જે તે વર્ષે જેટલી મોટરો બનાવે છે એ એનું ઉત્પાદન છે એમ આપણે કહી શકીએ। ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તે ઉત્પાદન છે। આમ તો ઉપરની વ્યાખ્યા છે એ જ પ્રમાણે છે, ફક્ત અહીંયા એક શબ્દ ઉમેર્યું, ઉપલબ્ધ સાધનો દ્વારા। એટલે જે સાધનો ઉપલબ્ધ છે એની મદદથી ઉત્પાદનની પ્રક્રિયા છે એ થતી હોય છે। એટલે ઉપલબ્ધ સાધનો દ્વારા ચોક્કસ સમયમાં, મેં તમને ઉદાહરણમાં જેમ કીધું ને કે એક વર્ષનો સમયગાળો છે તો એક વર્ષના સમયગાળામાં, અથવા તો લાંબા ગાળાનો સમયગાળો છે તો લાંબા ગાળાના સમયમાં, જેટલી વસ્તુઓ છે એ બને છે, ઉત્પન્ન થાય છે, તેને આપણે ઉત્પાદન તરીકે ઓળખાવી શકીએ। માની લો કે 2020-21માં એક મોટરનું ઉત્પાદન કરતી કંપનીએ 10,000 મોટરો છે એ બનાવી, તો 10,000 એકમોનો સમૂહ એ ઉત્પાદન છે એમ આપણે કહી શકીએ। તો આ ઉત્પાદનનો કન્સેપ્ટ છે એ અહીંયા આપણે સ્પષ્ટ કર્યો। હવે બીજો એક શબ્દ છે જથ્થો, એ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ। તો વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો। એટલે વેપારી કે ઉત્પાદક જેટલા એકમોનું વેચાણ કરવાની ક્ષમતા ધરાવતો હોય, શક્તિ ધરાવતો હોય, એને જથ્થા તરીકે ઓળખાવી શકાય।
એટલે માની લો કે કોઈ એક ઉત્પાદક કે વેપારી છે એ 1000 એકમો કે 10000 એકમોનું વેચાણ કરવાની ક્ષમતા ધરાવે છે, શક્તિ ધરાવે છે, એની પાસે એટલા એકમો છે, તો એને આપણે જથ્થા તરીકે ઓળખાવી શકીએ. ઉત્પાદક કે વેપારીની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે. એટલે એના ગોડાઉનમાં કે એના દુકાનમાં જેટલા એકમો પડેલા છે એ એની વસ્તુ વેચવાની શક્તિ બતાવે છે, તો એને આપણે જથ્થા તરીકે ઓળખાવી શકીએ. વેપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. આમ તો આ બધી જ વ્યાખ્યાનો અર્થ લગભગ સરખા જેવો જ છે કે દુકાનમાં કે ગોડાઉનમાં જે વેચવા માટેના એકમો કે સમૂહો છે એનું જે પ્રમાણ છે એને આપણે જથ્થા તરીકે ઓળખાવી શકીએ. માની લો કે 2020-21માં પેલું મોટરનું જે ઉત્પાદન થયું છે એ 10000 એકમોનું છે ઉત્પાદક પાસે, અને 2019 અને 2020ના 1000 એકમો અથવા તો 1000 મોટરો છે એ પણ હજી એની પાસે પડેલી છે. તો 2020-21ના અને 2019-20ના 1000 એમ સરવાળો કરો તમે તો 11000 એકમોનું વેચાણ કરવાની એની ક્ષમતા છે અથવા તો શક્તિ છે એમ આપણે કહી શકીએ. તો એ જથ્થો છે એમ આપણે કહી શકીએ. એટલે એક સમયે વેપારી કે ઉત્પાદક પાસે જેટલો માલ છે, જેટલા એકમો છે, એનું જેટલું પ્રમાણ છે એ એનો જથ્થો છે એમ આપણે કહી શકીએ. હવે પુરવઠાને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. અમુક ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે, ચોક્કસ કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે તેને પુરવઠો કહે છે. મેં તમને માંગના ચેપ્ટરમાં એ કહેલું છે કે તમે જે આ માહિતી છે એને નાના નાના ટુકડામાં વિભાજિત કરીને જો યાદ રાખશો તો એ તમને તરત જ યાદ રહી જશે. એટલે આને પણ તમે 3 ભાગમાં વહેંચીને આ વ્યાખ્યાને જો યાદ રાખશો તો એ તમે સરળતાથી યાદ રાખી શકશો. હવે જુઓ, માંગમાં જેમ જોયું હતું ને ઈચ્છા, શક્તિ અને તૈયારી, એવું જ પુરવઠામાં છે. ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય, દર્શાવે, તો એને આપણે પુરવઠા તરીકે ઓળખાવી શકીએ. એટલે સમય ચોક્કસ, સ્થળ ચોક્કસ અને ચોક્કસ કિંમત. કોઈ પણ ઉત્પાદક કે વેપારી છે એ વેચવાની ઈચ્છા, સૌથી પહેલાં વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે. આ વ્યાખ્યાની અંદર આપણે જોઈએ છીએ કે 3 શબ્દો છે એ અગત્યના છે, ઈચ્છા, શક્તિ અને તૈયારી. સૌથી પહેલાં તૈયારીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણે તૈયારી, વેચવાની તૈયારી એ શબ્દને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. તો માની લો કે ઉત્પાદક કે વેપારી પાસે, અહીંયા આપણે જોયું કે 11000 એકમો છે વેચવા માટેના, એની શક્તિ છે એ એટલી છે, પણ 5 લાખ રૂપિયાની કિંમત છે. અને 5 લાખ રૂપિયાની કિંમતે, અહીંયા આપણે જોયું ને કે ચોક્કસ કિંમતે અને ચોક્કસ સમય, એટલે કે એ સમયે 5 લાખ રૂપિયાની કિંમત છે. અને એ જે વેપારી કે ઉત્પાદક છે એને એમ થાય છે કે હજુ આ જે મોટરની કિંમત છે એમાં વધારો થશે, એટલે 5 લાખના કદાચ 5.5 લાખ, 6 લાખ છે એ થશે, એટલે ત્યારે હું એને જો વેચીશ તો મને વધારે નફો છે એ મળશે. એટલે એ વિચારે છે કે મારી પાસે 11000 એકમો છે એ બધા જ એકમોને મારે અત્યારે વેચવા મૂકવા નથી, એટલે એ વિચારે છે કે હું અત્યારે 5000 એકમો છે
એને વેચવા માટે બજારમાં મૂકો. એટલે એ વેપારી કે ઉત્પાદક છે એ 5000 એકમો બજારમાં વેચવા માટેની તૈયારી દર્શાવે છે. તો એ પુરવઠો છે. એટલે અહીંયા જોઈએ છીએ કે એની વેચવાની ક્ષમતા તો 11000 એકમોની છે, પણ જે તે સમયે એની જે 5 લાખ રૂપિયાની કિંમત છે, એ 5 લાખ રૂપિયાની કિંમતે એ 5000 એકમોને જ વેચવાની તૈયારી છે એ ધરાવે છે. તો એ 5000 જે છે એ પુરવઠો છે એમ આપણે કહી શકીએ. એટલે શું કામ એ વધારે મૂકતો નથી બજારમાં? તો કે વધારે નફાની અપેક્ષાએ એ હાલમાં વધારે એકમો છે એ વેચવા તૈયાર નથી. તો કેટલાની એની તૈયારી છે? તો કે 5000 એકમોની એની તૈયારી છે. તો એને આપણે પુરવઠા તરીકે ઓળખાવી શકીએ. હવે બીજો એક શબ્દ છે શક્તિ. હવે માની લ્યો કે બજારમાં અત્યારે મોટરના ભાવ ખૂબ વધી ગયા છે, અને 5 લાખવાળી જે મોટર છે એ અત્યારે બજારમાં 6.5 લાખ રૂપિયામાં વેચાય છે. એટલે પુરવઠો છે એ આપણે જાણીએ છીએ કે વેપારી કે ઉત્પાદક સાથે સંકળાયેલો છે. એટલે બજારમાં જ્યારે કિંમત વધારે હોય ત્યારે એને નફો છે એ વધારે મળે છે, અને એટલે એ બજારમાં વધારે માલ મૂકવા માટે પ્રેરાય છે. એટલે મોટરના ભાવ વધી ગયા છે એટલે એને એમ થાય છે કે હું 15000 એકમો છે એ બજારમાં મૂકી દઉં. પણ આપણે જાણીએ છીએ કે એની પાસે 15000 એકમો તો છે જ નહીં, કારણ કે એની ક્ષમતા જ 11000ની છે. એની પાસે વર્તમાન સમયમાં 11000 જ એકમો છે. એટલે કે એની શક્તિ 15000ની છે જ નહીં, 11000થી વધારેની શક્તિ એ ધરાવતો જ નથી. તો એ પછી 15000 એકમો કઈ રીતે બજારમાં મૂકી શકે? એટલે એનો અર્થ એ થયો કે એ વેચવાની તૈયારી વધારે દર્શાવે, પણ જો એની શક્તિ વધારે એકમોની ન હોય તો એ વધારે એકમો છે એ બજારમાં મૂકી શકે નહીં. એટલે કે એની જે શક્તિ છે, એની જે ક્ષમતા છે, એ ક્ષમતાની મર્યાદામાં જ એ બજારમાં પુરવઠો છે એ મૂકી શકે, એનાથી વધારે પુરવઠો છે એ બજારમાં મૂકી શકે નહીં. એટલે 11000 એકમોની મર્યાદામાં જ એ અહીંયા પુરવઠો છે એ લાવી શકે, 11000થી વધારે પુરવઠો છે એ બજારમાં લાવી શકે નહીં. એટલે એનો અર્થ તમને એ પણ સમજાયો હશે કે સામાન્ય રીતે પુરવઠા કરતાં જથ્થો છે એ વિશાળ હોઈ શકે. એટલે હોય જ એવું જરૂરી નથી, જેટલો અહીંયા જથ્થો છે એટલો જ એ બજારમાં લાવી દે તો જથ્થો અને પુરવઠો બંને સરખા થઈ જાય. 11000 એકમો છે એની પાસે અને 11000ને એ બજારમાં વેચવા માટે તૈયાર થઈ જાય તો પુરવઠો અને જથ્થો છે એ સરખા થઈ જાય. પણ માની લો કે એ 11000માંથી 5000 એકમો જ અહીંયા મૂકે છે તો પુરવઠો છે એ ઓછો છે અને જથ્થો છે એ વધારે છે. એટલે પુરવઠાની સરખામણીએ જથ્થો છે એ વધારે હોઈ શકે, વિશાળ છે એ હોઈ શકે. તો અહીંયા આપણે જોયું કે તૈયારી હોય, શક્તિ હોય અને ઈચ્છા હોય. એટલે વેચવાની તૈયારી હોય જે કિંમત હોય જે સમયે એ જોયું આપણે, એની શક્તિ કે ક્ષમતા કેટલી છે એ આપણે જોયું, અને સાથે સાથે એ વસ્તુ વેચવાની એને ઈચ્છા પણ હોવી જોઈએ. તો એને આપણે પુરવઠા તરીકે ઓળખાવી શકીએ. ટૂંકમાં કહેવું હોય તો ચોક્કસ સ્થળે સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક બજારમાં જે માલ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે તેને પુરવઠો કહે છે. એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે 5000 એકમો 5 લાખ રૂપિયાની કિંમતે ઉત્પાદક કે વેપારી છે એ વેચવા માટે તૈયાર છે, તો એ 5000 એકમો છે એ પુરવઠો છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે અહીંયા તમને ઉત્પાદન, જથ્થો અને પુરવઠો આ ત્રણેય શબ્દનો અર્થ છે એ સ્પષ્ટ થયો છે, અને ત્રણેય વચ્ચે સૂક્ષ્મ ભેદ રહેલો છે એ આપણે સમજી શકીએ છીએ.
પુરવઠાનો આ ખ્યાલ વધુ સ્પષ્ટ કરવા માટે આપણે પુરવઠા ઉપર અસર કરતા પરિબળો છે એને હવે પછીના લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.